નમસ્કાર, મારું નામ અમલાણી હિના છે. હું શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં એમએડ સેમ 3 માં અભ્યાસ કરું છું. મારી લાયકાત એમએ બીએડ પીજીડીસીએ છે. હું પોરબંદરની વતની છું અને મારે પોડકાસ્ટ દ્વારા સમાવેશી શિક્ષણ અંગેનું સાહિત્ય બીજા તાલીમાર્થીઓને ઉપયોગી થાય તે હેતુ માટે આ પ્રોજેક્ટ કરવા જઈ રહી છું. ઇન્ક્લુઝિવ એજ્યુકેશન પેપરની અંદર મારો ટોપિક છે ઇન્ક્લુઝિવ એજ્યુકેશન મીનિંગ કન્સેપ્ટ એન્ડ ડેફિનેશન. તો આ ટોપિકની અંદર સૌપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ. સામાન્ય રીતે વિકલાંગતા નકારાત્મક શબ્દોથી નવાજવામાં આવે છે, જેમ કે આ તો તેનાથી નહીં થઈ શકે, એ બોજારૂપ છે, એનો કશો ઉપયોગ થઈ શકે તેમ નથી, એ એના કર્મનું ફળ ભોગવે છે. જેટલા પણ શબ્દો અહીં ઉચ્ચારવામાં આવ્યા, દરેક શબ્દોની અંદર તેને નકારાત્મકતાથી જ નવાજવામાં આવ્યા. વિકલાંગ વ્યક્તિઓ વિશે આપણા આ ખ્યાલો આપણા મૂલ્યો પર આધારિત છે. શાળામાંના વર્ગખંડમાં રહેલા બાળકોના અધ્યયન સ્તરને સુધારવા ઈમાનદારી પૂર્વકના સતત પ્રયત્નો આપણે કરતા હોઈએ છીએ. સમાવેશી શિક્ષણ એ એક એવો અભિગમ છે જે વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોના શિક્ષણ પર કેન્દ્રિત છે. સમાવિષ્ટ શિક્ષણમાં વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો તેમના મોટા ભાગનો અથવા બધો સમય અપંગતા વગરના બાળકો માટેની જુદી જુદી શાળા કે જુદા વર્ગખંડના ખ્યાલને નકારે છે. સમાવેશી શિક્ષણ એ દરેક બાળકના સહભાગીતાના હક અને શાળાની દરેક બાળકની સ્વીકારની ફરજ પર આધારિત છે. હવે જોઈએ સમાવેશી શિક્ષણનો અર્થ. સમાવેશનની ઐતિહાસિક ભૂમિકા તપાસીએ તો તેના મૂળ ક્યાંક અમેરિકામાં જોવા મળે છે. અહીં આપણી સમક્ષ 3 આકૃતિ જોવા મળે છે, જેમાં સૌપ્રથમ આકૃતિ છે તેમાં આપણને એક મોટું વર્તુળ અને તેની બાજુમાં નાનું વર્તુળ દેખાય છે. જે મોટા વર્તુળની અંદર જે ગુલાબી કલરના ટપકાઓ છે તે સામાન્ય વિદ્યાર્થીઓ અને બ્લુ કલરના જે ટપકાઓ છે તે વિકલાંગ બાળકો છે. તો આ આકૃતિ ઉપરથી આપણને સમજાય કે સમાજમાં સૌપ્રથમ અલગપણાની વિચારધારા વિદ્યમાન હતી, એટલે કે સમાજમાં વિકલાંગ કે વંચિત જૂથની વ્યક્તિઓને સમાજના સામાન્ય શિક્ષણથી અલગ કરીને વિશિષ્ટ શિક્ષણ પ્રણાલીથી શિક્ષણ આપવામાં આવતું હતું. આ આપણને પ્રથમ આકૃતિ સમજાવે છે. ત્યારબાદ જે બીજું વર્તુળ દેખાય છે તે છે ઇન્ટિગ્રેશન એજ્યુકેશન માટેનું. સંકલનની વિચારધારા આવી, જેમાં અલગ કરતા વિકલાંગ બાળકોને સામાન્ય વિદ્યાર્થીઓના જૂથમાં જ સાથે રાખીને મુખ્ય સમાજના પ્રવાહમાં લઈ લેવામાં આવ્યા. વિદ્યાર્થીઓ છે એ સામાન્ય વિદ્યાર્થીઓની સાથે જ રહીને અભ્યાસ કરતા, પણ અહીં આપણને જોવા મળે છે કે શાળા એક જ છે પણ એનો વર્ગખંડ આપણને અલગ જોવા મળે છે. ત્યારબાદ ત્રીજું જે વર્તુળ છે તે છે ઇન્ક્લુઝન, એટલે કે સમાવેશીનું. સમાજમાં દરેક વર્ગ, જાતિ, વર્ણ, લિંગ, સામાજિક આર્થિક દરજ્જો, સંસ્કૃતિ, ભાષાકીય
વગેરે માટે એક સૂત્રતા આવવા લાગી. આ વિચારધારાને સમાવેશન કહે છે. ત્યારબાદ જોઈએ આપણે શિક્ષણમાં સમાવેશન. શિક્ષણમાં સમાવેશન એટલે સમાજમાં વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકોને શિક્ષિત કરવાનો અભિગમ, તેમજ આવા બાળકો સામાન્ય બાળકો સાથે જ રહીને તેમનું અધ્યયન કાર્ય કરે. શિક્ષણમાં સમાવેશન એટલે શાળામાંથી બાકાત રહી જતા હોય તેવા તમામ બાળકોને તેમાં આવરી લેવા જોઈએ. જેવો કદાચ ભાષાકીય સંદર્ભે જોઈએ તો વર્ગખંડની ભાષા ન બોલી શકે ઘણા એવા વિકલાંગ બાળકો હોય છે. જે સામાન્ય બાળકો વર્ગખંડની અંદર ભાષાનો ઉપયોગ કરતા હોય તેવી ભાષા આ બાળકો છે એ ઉચ્ચારી શકતા નથી. શારીરિક સંદર્ભે જોઈએ તો તેઓ બીમાર હોવાથી, ભૂખ્યા હોવાથી તેમાં કોઈ વિકલાંગતા પણ હોઈ શકે. બૌદ્ધિક સંદર્ભે સારું પરિણામ ન દર્શાવતા હોઈ શકે, કેમ કે તેમનું જે મગજ છે એ સામાન્ય વિદ્યાર્થીઓ જેવું કાર્ય કરતું હોતું નથી. સ્થળ સંદર્ભે જોઈએ તો ખાસ કરીને જેઓ ઘરે, ખેતરે કામકાજ કરતા હોવાથી અથવા અન્યત્ર સ્થળાંતર કરેલ હોવાથી, આર્થિક સંદર્ભે પરિવારોને નભી રહેવામાં મદદ કરતા હોય, કમાણી કરતા હોય એવા બાળકો શાળામાં હોતા નથી. હવે જોઈએ સમાવેશી શિક્ષણની સંકલ્પના. શારીરિક, માનસિક, વર્તનિક કે અન્ય કોઈ પ્રકારની ક્ષમતા કે અક્ષમતાને ધ્યાનમાં લીધા સિવાય તમામ પ્રકારના બાળકોને તેમની ઉંમર અને જરૂરિયાત મુજબનું શિક્ષણ એક સાથે આપવાની વ્યવસ્થા ધરાવતી શાળાને સમાવેશિક શાળા કહે છે. જેમાં ચોક્કસ વય જૂથના અને સમાન શિક્ષણ જરૂરિયાત ધરાવતા બાળકોને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર સમાન શૈક્ષણિક વાતાવરણમાં શિક્ષણ આપવામાં આવે છે. સમાવેશક શિક્ષણની સંકલ્પના આ મુજબ છે. અક્ષમતા ધરાવતા બાળકોને અક્ષમતા વગરના બાળકો સાથે મુખ્ય પ્રવાહની શાળામાં અપાતું શિક્ષણ એટલે સમાવેશક શિક્ષણ. શાળાનું વાતાવરણ બાળકોને અનુકૂળ આવે તેવું શિક્ષણ. અક્ષમ બાળકોને ઘરની નજીક મુખ્ય પ્રવાહની નિયમિત શાળામાં શિક્ષણ આપવાની વ્યવસ્થા એટલે સમાવેશક શિક્ષણ. જાતિ, ધર્મ, ભાષા, શારીરિક કે માનસિક ક્ષમતા અથવા અક્ષમતા, પ્રદેશ, સંસ્કૃતિ જેવા પરિબળોને આધારે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર તમામ બાળકોને એક સાથે શિક્ષણ આપવાની વ્યવસ્થા એટલે સમાવેશક શિક્ષણ. સમાન વાતાવરણ અને સમાન ભૌતિક સુવિધાઓ વચ્ચે અપાતું શિક્ષણ એટલે સમાવેશી શિક્ષણ. તો આ રીતે આપણે સમાવેશી શિક્ષણની સંકલ્પના જોઈ. આગળ હવે આપણે સમાવેશી શિક્ષણની વ્યાખ્યા જોઈએ. સૌ પ્રથમ વ્યાખ્યા જોઈએ તો એ જિયાન ગ્રીકો એ 1997 માં આપેલ છે. વ્યાખ્યા આ મુજબ છે. સમાવેશી શિક્ષણ એ મૂલ્યો, સિદ્ધાંતો અને અભ્યાસોનો સમૂહ છે કે જે બધા બાળકોને, પછી ભલે તે અસાધારણ હોય તેમ છતાં, વધુ અસરકારક અને અર્થપૂર્ણ
શિક્ષણ આપવા પર ભાર મૂકે છે. ત્યારબાદની વ્યાખ્યા જોઈએ. સમાવેશી શિક્ષણ એટલે વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને સામાન્ય શાળાના વર્ગખંડમાં એક સાથે શિક્ષણ માટે મૂકવા. સમાવેશી શિક્ષણ અંગેની આ વ્યાખ્યા કુંગાલ માસે 2004માં આપેલ છે. ત્યારબાદ આપણે યુનેસ્કોએ આપેલી સમાવેશી શિક્ષણની વ્યાખ્યા જોઈએ. પ્રત્યેક બાળકની વિવિધતા સભર જરૂરિયાતોને ધ્યાનમાં રાખી તેમની અધ્યયન અધ્યાપનમાં સહભાગીદારીતા વધારવા સંસ્કૃતિ સમાજ તેમજ શિક્ષણમાંથી તેમના એક્સક્લુઝન ઘટાડવાની પ્રક્રિયા એટલે સમાવેશી શિક્ષણ. ત્યારબાદની વ્યાખ્યા છે એ સલમાન્સ FOA આપેલ છે, જે જણાવે છે કે શારીરિક બૌદ્ધિક સાંવેગિક સામાજિક ભાષાકીય કે અન્ય કોઈ રીતના ભેદભાવોને અવગણીને તમામ બાળકોને તેમની શાળાઓમાં સમાવેશન કરવાની જવાબદારી એટલે સમાવેશી શિક્ષણ. ત્યારબાદ હવે અંતમાં આપણે ઉપસંહાર જોઈએ. દરેક પ્રકારની ક્ષમતાઓની કક્ષાવાળા બાળકોને સમાન રીતે શીખવવામાં આવે અને તેમના શિક્ષણને ફરજિયાત રીતે તેમના અભ્યાસક્રમ અને શિક્ષણ પદ્ધતિઓમાં અનુરૂપતા લાવવી પડે, જેથી દરેક પ્રકારના વિદ્યાર્થીઓને લાભ મળે. સમાવેશી શિક્ષણમાં માનનારાઓ એવું માને છે કે દરેક બાળકમાં શીખવા માટેની ક્ષમતા હોય છે. તો આ મુજબ આપણે સમાવેશી શિક્ષણનો અર્થ સંકલ્પના અને વ્યાખ્યા જોઈએ. ધન્યવાદ.